હકુમાં અભણ છે પણ બહુ ગણેલા છે, બહુ સંસ્કારી છે, બહુ ધાર્મિક છે. પિતા છે એ થોડાક મુખ્યા જેવા છે પણ ગણિતના વિદ્યાર્થી છે. પણ બંનેનું એક સાથે મિલન છે, યાદ રાખો. સંતાનો માટે આવું ભાગ્ય જ મિલન મા બાપનું હોય છે. જમતી વખતે સંતાનો બેઠા છે અને બેઠી બેસતી વખતે સંતાનો જેમ અત્યારે પણ ઝડપથી જમે એમ જમવામાં લાગ્યા છે ત્યારે રખુમાઈ એમ કહે છે કે બેટા જરા ચાવી ચાવીને જીવ. એક કોળીઓ ખૂબ ચાવવો જોઈએ અને ચાવશો ને તો જ પચશે. આટલું કહીને રખુમાઈ વાત પૂરી કરે છે. તરત પિતાજી દોર ઉતારે છે કે બેટા તને ખબર છે રોટલી મોઢામાં મૂક્યા પછી કેવી લાગે? તો હા, કેવી લાગે? તો ગળી લાગે. કેમ ગળી લાગે? બહારથી મધ ઉમેર્યું? તો કે ના. તો કે ખબર નહી, ચાવો છો ને એટલે ગળું લાગે છે. તો પણ ચાવી એમાં કેમ ગળું લાગે? બેટા જીમ બધું ચાવીએ ને એમ અંદર લાળ ગ્રંથિ માંથી વધુ રસ ભળે અને રસ ભળે ને એટલે રોટલી આપણને મીઠી લાગે. તારે મીઠી રોટલી ખાવી છે? હા, તો ચાવી ચાવીને ખા. તાત્કાલિક માતા કહે છે બેટા એકલું યાદ રાખું, સૌના ભાગનું સૌનું ભગવાને આપ્યું છે, તું જલ્દી જલ્દી ખાઈ જાય ને તો તારો ભાગ જલ્દી ખૂટી જશે.